भावनगर में दबाण हटाव टीम एक्शन में आई। कुंभारवाड़ा सहित विस्तारों में मोटा पाये दबाणों दूर कर भावनगरना कृष्णनगर वोर्ड में गैरकायदेसर दबाणों ने हटाने की कामगिरी हाथ धरवामां आवी। सामान्य रीते मकान के दुकानों रस्ता वच्चे अड़िंगो जमाव्यो होय एवा दबाण दूर कराता होय छे, परंतु भावनगरना आनंदनगर कुंभारवाड़ा रोड सहित विस्तारमांथी 700 किलो पशुओं ने खवड़ावानो घासचारो दूर करवो पड्यो। मोटा प्रमाण में आ घासचाराए रस्ता उपर दबाण कर्युं हतुं, जेना कारणे लोकोने अवरजवर करवामां भारे मुश्किलीनो सामनो करवो पड़तो हतो। रस्ता पर डिंगो जमावेला घासचाराने लईने 40 થી 50 દબાણો દૂર કરવા માટે સૂચન આપવામાં આવ્યા હતા। માત્ર ઘાસચારો જ નહીં પણ પતરાના બનાવેલા શેડ અને અન્ય દબાણો દૂર કરવાની પણ કડક કાર્યવાહી કરવામાં આવી। કમિશનરે સ્ટાફને સૂચના આપીને આ વિસ્તારમાં ઓપરેશન દબાણ હટાવ હાથ ધર્યું હતું, જેમાં કોર્પોરેશનના સ્ટાફ દ્વારા એક જીસીબી, એક ક્રેન અને 3 ટ્રક સાથે કાર્યવાહી હાથ ધરી હતી। પાકી દુકાનો પર બુલડોઝર ફેરવી દેવાયું હતું, 7 શેડ ઉખેડી ફેંકાયા હતા, 2 ઓરડી જમીન દોસ્ત કરાઈ હતી, જ્યારે 5થી વધુ કેબિનો જપ્ત કરાઈ હતી। ભરૂચની અંકલેશ્વર નગરપાલિકા 1 એપ્રિલથી ટેક્સમાં 40% વધારો કરવા જઈ રહી છે। આ નિર્ણયથી 60,000 શહેરીજનોના માથે 1.5 કરોડ જેટલો બોજો પડવાનો છે। નગરપાલિકાએ લાઇટ, પાણી, સાફસફાઈ અને ડ્રેનેજ વેરામાં વધારો કરવાનો નિર્ણય કર્યો। આ નિર્ણયને લઈને નગરપાલિકા વિપક્ષે વિરોધ નોંધાવ્યો છે, સાથે જ પ્રજાને પણ આ નિર્ણય બાબતે વિરોધ કરવા માટે આગ્રહ કરવામાં આવ્યો। તો બીજી બાજુ અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ વિનય વસાવાએ જણાવ્યું છે કે આ નિર્ણયથી અંકલેશ્વર નગરપાલિકાની આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને લોકોને વધુ સારી સુવિધા મળી રહેશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે। અંકલેશ્વર નગરપાલિકાની અંદરમાં આ જે વધારો થઈ રહેલો છે, 40% જેટલો વધારો થઈ રહેલો છે। તમારી અંદરમાંથી સમજો કે કોઈના ઘેરની અંદરમાં 5,000 રૂપિયાનો વેરો આવ્યો તો તેના અંદરમાં 10% ઉમેરી લો એટલે 500 રૂપિયા બીજા વધી જાય, બરાબર? એટલે 540% વધારો કરતા આ પૈસાની ઇન્કમ કેટલી થઈ જશે નગરપાલિકાને? આગામી 23-24 વર્ષ માટે આ વેરામાં નોમિનલ વધારો કરવામાં આવ્યો છે। આ વધારાથી નગરજનોને સારી સુવિધાઓ આપી શકીશું અને વધુ એમાં સારી રીતના એમને સુવિધાઓ મળે એના પ્રયત્નો રહેશે અને નગરપાલિકાના પણ જે આર્થિક સ્થિતિ છે એ વધુ સારી થાય એના માટેના નોમિનલ ચાર્જ વધારવામાં આવ્યો હતો। તાપીમાં જન્મ તારીખમાં છેડછાડ કરી ગેરકાયદેસર 2 વર્ષ સુધી જુનિયર ક્લાર્કની નોકરી કરનાર મહિલા ઝડપાઈ। વાલોડની સરકારી સાયન્સ કોલેજમાં અરવિંદાબેન ગામિત જુનિયર ક્લાર્કની ફરજ બજાવતા હતા। સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં જન્મ તારીખમાં ફેરફાર કરી 58 વર્ષની જગ્યાએ ગેરકાયદેસર 60 વર્ષ સુધી નોકરી કરી। મહિલાએ 2 વર્ષ ગેરકાયદેસર નોકરી કરી કુલ 7,54,000 રૂપિયાના લાભ મેળવ્યા। પોલીસે મહિલાની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી છે। નિવૃત્તિની વય મર્યાદામાં ફેરફાર કરી 58 વર્ષની જગ્યાએ કુલ 60 વર્ષ નોકરી કરી 2 વર્ષનો પગાર જે આરોપીની હાલ અટક કરવામાં આવેલ છે। સમાચારોમાં અત્યારે ફક્ત આટલું જ, મને આપશો રહેશે।